नमस्कार मित्रों, शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगविद्यानगम्यं वंदे विष्णु भवभैरवं सर्वलोकैकनाथं। भगवान विष्णुना चरणे प्रणाम करी भाग्य मंत्र कार्यक्रम पर हूँ आपनो ज्योतिषी डॉक्टर जल्पेश मेहता, आप सर्वेनु स्वागत करूँ छूं। मित्रों, ज्यारे ज्यारे पण तड़का ने छायडानी वात होय, सुख अने दुखनी वात होय, त्यारे आपणे विशेष करीने देवी देवताओंनी आराधना करता होईए छीए। अने आपणा भारत वर्षमां अने एमां पण आपणा हिंदू धर्ममां खास करीने घणा बधा देवी देवताओ छे। आपणा मनमां केटलीक वखत एवो प्रश्न ऊभो थाय कि कया देवी देवताओंनी आराधना करवाथी आपणने एनुं फळ मळशे અને એ ફળ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, આપણા જીવનની અંદરથી અંધકારને કેવી રીતે દૂર કરી શકાય, આપણા મનમાં આપણે એ બાબતે નિશ્ચિત હોતા નથી અને નિશ્ચિત નથી હોતા, જેના કારણે જેનું પુણ્ય ફળ આપણને મળતું નથી હોતું। અને ખાસ આપણે આજના દિવસના મહાત્મ્યની પણ વાત કરીશું અને ખાસ કરીને આપણે આજે વાત કરીશું કે આજના દિવસની નકારાત્મક ઉર્જાને આપણે કેવી રીતે દૂર કરી શકાય, પરંતુ સકારાત્મક દિવસે આજના દિવસનો પ્રારંભ કેમ કરવો એ આપણે વાત કરીશું। સૌપ્રથમ આજના પંચાંગથી, શું કહે છે આજનું પંચાંગ, વાત કરીએ આજની તારીખથી। 5 ફેબ્રુઆરી 2020 બુધવાર બને છે, વિક્રમ સંવત 2076, માઘ સુદ એકાદશી, આજે જયા એકાદશી બને છે। નક્ષત્રની વાત કરીએ તો મૃગશીર્ષ નક્ષત્ર બને છે, યોગ એ આજનો વૈદ્યુતિ યોગ બને છે, અને આજે કરણ બને છે વણિજ, અને આજની ચંદ્ર રાશિ એ મેષ રાશિ બને છે, માટે આજે જન્મ લેનારા બાળકોના નામાક્ષર એ અલઈ એટલે કે બપોરે 1:59 સુધી આજે મેષ રાશિ રહેશે, અને ત્યારબાદ વૃષભ રાશિમાં ચંદ્ર પ્રયાણ કરશે, એટલે કે વૃષભ રાશિ પરથી નામાક્ષર બ વ ઉપરથી આજે જન્મ લેનારા બાળકોના નામાક્ષર બનશે। મિત્રો, જ્યારે જ્યારે પણ આપણે વાત કરીએ નકારાત્મક ઉર્જાની, ત્યારે મિત્રો આપણે ખાસ કરીને મારે આપને એક સૂચન કરવું છે કે અત્યારના સમયમાં લોકોને હવે મંત્ર ઉપરથી ભરોસો રહ્યો નથી। ખાસ કરીને જ્યારે મંત્ર ઉપર ના ભરોસો હોય, આપણા વેદ પુરાણ ઉપર ભરોસો ન હોય, તો મિત્રો ક્યારેય કોઈ કાર્ય સાર્થક બનતા નથી। કારણ કે જ્યોતિષ શાસ્ત્રને એક વિજ્ઞાન શાસ્ત્રની સાથે જો જોડવામાં આવે અને બંનેનું બરાબર સંમિલન કરવામાં આવે, તો દરેકે દરેક બાબતો આપણા શાસ્ત્રોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જ મૂકવામાં આવેલી છે, અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જ જો એને જોવામાં આવે તો મિત્રો નિશ્ચિત આપણા ઘરની અંદર દુઃખ દરિદ્રતા રહેતી નથી। અને એટલા માટે જ જે લોકોના મનમાં ભ્રમ છે કે મંત્ર ક્યારે અસરકારક નથી બનતો, તો એ ભ્રમ જ બનેલો રહેશે, પરંતુ મંત્રની સાર્થકતા અને બ્રાહ્મણો દ્વારા બોલાયેલા મંત્રની તાકાત એ સૌથી શ્રેષ્ઠ અને ઉર્જાવાન હોય છે। માટે આજના વિશેષ ઉપાયની આપણે વાત કરીશું। વૈદ્યુતિ યોગ બને છે, આજે બુધવાર પણ બને છે, અને આજે એકાદશી પણ બને છે, તો આજના દિવસથી નકારાત્મક ઉર્જાને આપણે કેવી રીતે દૂર કરીશું એની વિશેષ ચર્ચા કરીશું। પરંતુ વાત કરીએ મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, આજનો ભાગ્યાંક કયો રહેશે, વાત કરીશું સૌ પ્રથમ મેષ રાશિની। કુટુંબ સાથે સામાજિક મેળવડામાં બહાર ફરવા કે પર્યટન પર આજના દિવસે જઈ શકાય, આનંદમાં સમય પસાર થશે, તન મનની પ્રસન્નતા ખૂબ અનુભવી શકાય, જાહેર જીવનમાં યશ કીર્તિ મળશે, વેપારીઓ વેપારનો વિકાસ સાધી શકશે, ભાગીદારીથી લાભ થઈ શકે, આકસ્મિક ધન ખર્ચ પણ થઈ શકે। અને આજના દિવસના શ્રેષ્ઠ અંકની વાત કરીએ તો આજના અંકની વાત કરીએ 8। શારીરિક સ્વાસ્થ્ય કેવું રહેશે, વાત કરીશું વૃષભ રાશિની। મિત્રો, દરેક કાર્ય સરળતાથી પાર પડશે અને તેમાં સફળતા પણ મળશે, નોકરી ધંધાના સ્થળે પણ સાનુકૂળ પરિસ્થિતિ સર્જાય, સરકારી કાર્યોમાં વિઘ્ન વિના પાર પડી શકે, અધિકારીઓનું વલણ સહકાર ભર્યું રહેશે, તંદુરસ્તી જળવાઈ શકે, માનસિક રીતે હળવાશ અનુભવી શકાય, બળતી અને ધન પ્રાપ્તિના યોગ પણ આજના દિવસે બને છે, ગ્રસ્ત જીવનને આનંદપૂર્ણ રીતે પસાર કરી શકાય, જાહેરમાં માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય, અને આજના ભાગ્યાંકની વાત કરીએ તો આજનો ભાગ્યાંક બને છે 9। વેપારીઓ અને નોકરિયાતોને શું થશે લાભ, વાત કરીશું મિથુન રાશિની। આપનો આજનો દિવસ તમામ ક્ષેત્રે લાભદાયી નીવડશે, સાથે સાથે સ્નેહીજનો અને મિત્રોને મળવાનું થાય, પ્રિય પાત્ર સાથે મુલાકાત રોમાંચક બનશે, લગ્ન ઉત્સુક પાત્રો નો લગ્નનો પ્રશ્ન નજીવા વાતોથી નજીવા પ્રયત્નોથી ઉકલી શકે તેમ છે, વેપારીઓને વેપાર ધંધામાં અને નોકરિયાતોને નોકરીમાં આવકમાં વૃદ્ધિ થઈ શકે, ગ્રસ્ત જીવનમાં ખૂબ આનંદ રહેશે, નવી વસ્તુઓની ખરીદી આજના દિવસે થઈ શકે, અને આજના ભાગ્યાંકની વાત કરીએ તો આજનો ભાગ્યાંક બનશે 8। કઈ બાબતોમાં આજે ધન ખર્ચ થશે, વાત કરીશું કર્ક રાશિની।
આજે ગુસ્સાના કારણે આપના પરિવારજનો તેમજ અન્ય લોકો સાથેના સંબંધો બગડી શકે તેમ છે. આપના વાણી અને વર્તનમાં ઝઘડાનું મૂળ કારણ બની શકે તેમ છે. અકસ્માતથી બિલકુલ સાવધાન રહેવું. માંદગી પાછળ ધન ખર્ચ થઈ શકે. અદાલતી કામકાજોમાં બિલકુલ સાવધાની રાખવી. નકામા કાર્યો પાછળ પણ આપની શક્તિનો વ્યય આજે થઈ શકે છે. તમામ પ્રકારની ઉર્જાને જાળવી રાખવા માટે આજનો ભાગ્યાંક બને છે એક. કેવો રહેશે આજનો દિવસ? વાત કરીશું સિંહ રાશિની. મિત્રો, આજનો દિવસ આપના માટે ખૂબ શુભ રહેશે. ધન અને મનની પ્રસન્નતા રહેશે. કુટુંબ સાથે ખુશાલ સમય પસાર કરી શકાય. દોસ્તો કે સગા સ્નેહીઓ તરફથી આપને આજે ઉપહાર મળશે. પ્રિયજનો સાથેની મુલાકાતમાં સફળતા મળે. માંગલિક પ્રસંગમાં જવાનું થાય. ધન લાભ અને પ્રવાસના યોગ પણ બને છે. દાંપત્ય જીવનમાં પ્રસન્નતાનો અનુભવ કરી શકાય. અને તમામ પ્રકારની પ્રસન્નતાની વર્ધન માટે આજના ભાગ્યાંકની વાત કરીએ તો ભાગ્યાંક બને છે 6. વિદ્યાર્થીઓ માટે કેવો રહેશે આજનો દિવસ? વાત કરીશું કન્યા રાશિની. મિત્રો, આપનું માનસિક વલણ નકારાત્મક રહેશે. આજે ઘણા બધા વિચારો આવશે. કઈ બાજુ જવું એ નહીં ખબર પડે. માટે ક્રોધાવેશમાં વાણી પર સંયમ ગુમાવતા કુટુંબીજનો સાથે વિખવાદ પણ થઈ શકે. બિનજરૂરી ખર્ચ થઈ શકે. તંદુરસ્તી બગડી શકે તેમ છે. મનમાં ગ્લાનીનો ભાવ જરૂરથી રહેશે. અનૈતિક પ્રવૃત્તિઓ તરફ ન વળવાની સલાહ છે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં વિઘ્નો નડશે. આજના ભાગ્યાંકની વાત કરીએ તો આપનો આજનો ભાગ્યાંક બનશે 3. જમીન મકાન વાહનની ખરીદી માટે કેવો રહેશે દિવસ? વાત કરીશું તુલા રાશિની. ધન અને મનની અસ્વસ્થતા ધરાઈ શકો. આજના દિવસે બની શકે કે પરિવારજનો સાથે મનદુખનો પ્રસંગ બનશે. જમીન મકાન વાહનની ખરીદી કે તેના પર દસ્તાવેજ કરવા માટે અનુકૂળ સમય નહીં નથી બનતો. જેથી તમામ પ્રકારે વિચારીને પગલું ભરવું. નકારાત્મક વિચારોથી હતાશા ઉપજશે. અકસ્માતથી બિલકુલ સાવધાન રહેવું. નોકરીમાં સ્ત્રી વર્ગથી બિલકુલ સંભાળવું. અને આજનો ભાગ્યાંક બનશે 4. પ્રતિસ્પર્ધીઓનો ટક્કર આપી શકશો કે કેમ તે વાત કરીશું વૃશ્ચિક રાશિની. વગર વિચાર્યું સાહસ કરવા સામે ચેતવણી છે. આજે ખાસ કરીને કોઈ પણ પ્રકારનું વિચાર્યા વગરનું પગલું આપને નુકસાનદાયક બનશે. લાગણી ભર્યા સંબંધો બંધાશે. ભાઈ બહેનો સાથે સુમેળ રહેશે. મિત્રો અને સગા સ્નેહીઓ સાથે મુલાકાત થઈ શકે. રહસ્યમય વિદ્યાઓ પ્રત્યે આકર્ષણ થાય અને તેમાં સિદ્ધિ મળે. વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓ સામે ટક્કર ઝીલી શકો. અને આજનો ભાગ્યાંક બને છે 2. પારિવારિક વાતાવરણ કેવું રહેશે? વાત કરીશું ધનરાશિની. અધૂરા કાર્યોની પૂર્ણતા માટે આજનો દિવસ શુભ બને છે. કુટુંબમાં આનંદ અને ઉલ્લાસનો માહોલ રહેશે. તંદુરસ્તી જળવાશે. કાર્યોમાં યશ કીર્તિ મળે. અન્ય લોકો સાથે વાતચીત દરમિયાન ક્રોધ પર ખૂબ કાબુ રાખવો. વાણી સંયમિત રાખવાનો ખાસ પ્રયત્ન રાખશો. મનદુખના પ્રસંગ ઉભા ન થાય તેની પણ કાળજી રાખશો. ખાસ કરીને ધન લાભ મળી શકે. જરૂરિયાત મુજબ ખર્ચ થઈ શકે. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મેળવી શકાય. નોકરિયાત વર્ગને આજના દિવસે ખૂબ ફાયદો થશે. અને આજના ભાગ્યાંકની વાત કરીએ તો આજનો ભાગ્યાંક બને છે 1. ઉપરી અધિકારીઓ સાથે કેવું કરશો વર્તન? વાત કરીશું મકર રાશિની. મિત્રો, આજના દિવસની શરૂઆત અજંપા અને ઉચ્ચાટ સાથે થઈ શકે. શરીરમાં સુસ્તી અને થાક અનુભવાય. કોઈ પણ કામ પાર ન પડી શકે જેનાથી આપને હતાશા પણ ઉપજશે. ઓફિસમાં અધિકારી વર્ગ સાથે સંભાળીને કામ લેવાની સલાહ છે. સંતાનો આજે ચિંતાનું કારણ બની શકે. ખોટો નાણાં ખર્ચ થઈ શકે. અને આજનો ભાગ્યાંક બને છે 7. કયા વિશેષ યોગ બની રહ્યા છે? વાત કરીશું કુંભ રાશિની. આજે આપ સાંસારિક બાબતોને ભૂલીને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ગૂંચવાયેલા રહેશો. ગુઢ રહસ્યમય વિદ્યાઓ અને ઊંડી ચિંતન શક્તિ આપના માનસિક ભારને હળવો કરશે. આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે ખૂબ સારો દિવસ બની રહે છે. બોલવા પર સંયમ, અનર્થ ન સર્જે તેને બિલકુલ કાળજી રહેશો. અને આજના ભાગ્યાંકની વાત કરીએ તો આજનો ભાગ્યાંક બને છે 10. શારીરિક સ્વાસ્થ્ય કેવું રહેશે? વાત કરીશું મીન રાશિની. આજનો આપનો દિવસ શારીરિક અને માનસિક ઉદ્વેગ ભર્યો રહેશે. એટલે કે આજે ક્યાંક ને ક્યાંક માનસિક પરેશાની જરૂરથી રહેશે. પેટના દર્દોથી બિલકુલ હેરાન ગતિ થાય. આકસ્મિક ધન ખર્ચ થઈ શકે. પ્રેમીજનો વચ્ચે વાદ વિવાદ થવાથી ખટરાગ થઈ શકે. અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન રાખવું. અને આજે ખેતીમાં પણ આપને લાભ થઈ શકે છે. વિશેષ કરીને આજના ભાગ્યાંકની વાત કરીએ તો આજનો ભાગ્યાંક બને છે 9. તો મિત્રો, આ હતી આપણી મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતક મિત્રોનું આજનું દૈનિક રાશિ ભવિષ્યફળ. સાથે સાથે જ જ્યારે જ્યારે પણ નકારાત્મક ઉર્જાની વાત આવે, જ્યારે જ્યારે પણ કેટલીક વખત ઘણા લોકોની ફરિયાદ હોય છે, ઘણા બધા ફોન કોલ્સ આવે છે, ઘણા બધા મેસેજ આવે છે કે ઘરની અંદરનું વાતાવરણ દોડાયેલું રહે છે, ઘરની અંદર ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, ઘણા લોકોનું સ્વાસ્થ્ય સારું નથી રહેતું, વાત વાતમાં નાની નાની બાબતોમાં ઝઘડા થાય છે, મન ખીન રહ્યા કરે છે, વારંવાર ગુસ્સો આવ્યા કરે છે. આ બધા જ પ્રશ્નો જ્યારે સર્જાતા હોય ત્યારે સમજવું કે જન્મકુંડળીમાં ક્યાંક વૈદ્રુતિ યોગ તો નથી બની રહ્યો ને.
જન્મકુંડળીમાં કેટલા ખરાબ યોગો તો નથી બની રહ્યા ને, આ તમામ બાબતોનું જો આપણે ધ્યાન દોરીશું તો નિશ્ચિત રૂપે તેનું સમાધાન એક નાનકડી બાબતમાં કરી શકીશું. કારણ કે ઘરની અંદર નકારાત્મક ઉર્જા જ્યારે વધે છે ત્યારે ત્યારે જ આ તમામ બાબતોનું સર્જન થાય છે, અને જ્યારે આ તમામ બાબતોનું સર્જન થાય ત્યારે વ્યક્તિ પોતાના મન પર કાબુ રાખી શકતો નથી, અને જ્યારે મન પર આપણો કાબુ નથી હોતો ત્યારે ત્યારે આ તમામ સમસ્યાઓનો ઉદ્ભવ થતો હોય છે. એટલે કે એવું કહી શકીએ આપણે કે તમામે તમામ સમસ્યાઓનું ઉદ્ભવ સ્થાન એ આપણું મન છે, અને મન એ ચંદ્ર સાથે સંકળાયેલું છે. અને જ્યારે જ્યારે પણ વૈદ્રુતિ યોગ જેવા યોગ બનતા હોય, અને ખાસ કરીને આપણા ફેવરની જો વાત કરવામાં આવે, આપણા તરફદારીની જો વાત કરવામાં આવે, તો આજના દિવસે બુધવાર બને છે જે વિષ્ણુ ઉપાસના માટે શ્રેષ્ઠ કયો છે, અને સાથે સાથે આપણે વાત કરીએ તો આજે એકાદશી પણ બને છે. તો તમામ પ્રકારની નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે વિષ્ણુ પ્રિય, ખાસ કરીને વિષ્ણુને આપણે પ્રિય કેવી રીતે થઈ શકીએ, વિષ્ણુના એવા કયા ઉપાય કરીશું તો આપણા જીવનની અંદરથી નકારાત્મક ઉર્જા દૂર થશે, વાત કરીશું આપણે આજના શ્રેષ્ઠ ઉપાયની. તો મિત્રો, આજનો શ્રેષ્ઠ ઉપાય જે સૌપ્રથમ વાત કરીએ તો ઘરની અંદર તુલસીનું સંવર્ધન કરવું એ શ્રેષ્ઠ બનશે. કોઈ પણ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ઘરની અંદર એક નાનકડો તુલસી ક્યારો આપણા જીવનને પરિવર્તન કરી શકે તેમ છે, માટે ઘરની અંદર તુલસીજી હોવા એ અગત્યની વાત છે. સાથે જ આપણે સવારે નાસ્તો કરીએ, બપોરે જમતા હોઈએ છીએ, સાંજનું પણ આપણે ભોજન લેતા હોઈએ છીએ, તમામે તમામ ભોજન પ્રસાદમાં એક એક તુલસી દલ મૂકી અને ભગવાન વિષ્ણુને જો અર્પણ કરી અને પછી તે ભોગ લેવામાં આવે તો મિત્રો, ખાસ કરીને તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા જરૂરથી દૂર થશે. અને સાથે સાથે જ આજના દિવસે તો ખાસ આજના દિવસે વિશેષ તુલસી ક્યારો આપણા ઘરમાં હોય તો ઘીનો દીવો કરવો સંધ્યા સમયે એ સૌથી શ્રેષ્ઠ બાબત બની રહેશે. માટે આજના દિવસે સાંજે ઘીનો દીવો કરી અને માં તુલસીની પ્રાર્થના કરવી એ ખૂબ શ્રેષ્ઠ બનશે, જેના કારણે ખૂબ સારું સ્વાસ્થ્ય રહેશે, મન સ્થિર રહેશે, નોકરી વ્યવસાયમાં પણ ઉન્નતિ મેળવી શકાશે, અને ઘરમાં લક્ષ્મીજીને સ્થિર જરૂરથી કરી શકાશે. તો મિત્રો, આ હતી આજના દિવસના આપણા શ્રેષ્ઠ ઉપાયની. આવતીકાલે પુનઃ આવા જ શ્રેષ્ઠ ઉપાય સાથે મળીશું, પરંતુ એ પૂર્વે આપણા મનની અંદર કોઈ પણ શંકાનું સમાધાન હોય, કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો અમારા નંબર આપેલા જ હોય છે, અમારો સંપર્ક કરી અને આપ આપણું શંકાનું સમાધાન નિશ્ચિત રૂપે કરી શકો છો. આવા જ શ્રેષ્ઠ ઉપાય સાથે પુનઃ આવતીકાલે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. જય સિયારામ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.